જય સ્વામિનારાયણ. ભગવાન નામ ને ચાલુ કરીએ આપણે. ચલો પિન્યલ ગ્રંથિ વિશે માહિતી લઈએ. પિન્યલ ગ્રંથિ ધ્યાનથી સાંભળતા જજો. જો બધા મારા દીકરા પિન્યલ ગ્રંથિ ની વાત કરીએ ને તો અગ્ર મગજની પૃષ્ઠ બાજુ આવેલી હોય. અગ્ર મગજ એટલે આપણે ભણી ગયા મગજ ની અંદર એનું સ્થાન લખ્યું આપણે પિન્યલ. અગ્ર મગજ ની પૃષ્ઠ પૃષ્ઠ અને વક્ષ વિશે મેં માહિતી આપેલી હતી, ખબર છે ને? અગ્ર મગજ ની પૃષ્ઠ બાજુ આ ભાગ ગોઠવાય, બરાબર. અને આમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, તમને પ્રશ્ન પૂછે કે અંતઃસ્ત્રાવ કયો, તો યાદ રાખજો મેલેટોનિન આ નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થશે. તમારે અત્યારે ખાલી જોવાનું જ છે આની અંદર. આની હું સ્ક્રીનશોટ તમને મોકલી દઈશ જે હું લખવું જોઈએ, એટલે તમારે છે ને અત્યારે કંઈક જોવાની જરૂર નહીં, એટલે કે લખવા લખવાની કંઈ જરૂર નથી, એમ ખાલી બેડા સાંભળ્યા કરો, બરાબર. હવે મેલેટોનિન છે ને એ આપણા શરીરની અંદર જે 24 કલાક જે તાલબદ્ધ ક્રિયાઓ થતી હોય, લયબદ્ધ ક્રિયાઓ જે કહીએ આપણે, ક્રિયા એના માટે જવાબદાર છે. ખૂબ જ મહત્વનો ભાગ ભજવે એની અંદર. કેવી તાલબદ્ધ ક્રિયાઓ? ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે કેવી હોય. તો નંબર એક, દાખલા તરીકે ઊંઘવા જાગવાની ક્રિયા, ઊંઘવા માટે અને જાગવા માટેની જે ક્રિયા થતી હશે. રોજ જે સ્કૂલમાં જવા માટે આપણે 6 વાગે ઉઠી જતા હોઈએ ને, અને રેગ્યુલર દિવસ હોય જેમ કે ગુરુવાર હોય પણ કોઈ કારણસર જાહેર રજા હોય, તો બી આપણે 6 વાગે એકવાર તો આંખ ખુલી જ જશે. પછી આપણે વિચારીએ કે અરે આજે તો રજા છે, ચાલો ઊંઘી જાઓ, તો ઊંઘી જઈએ, એ અલગ વસ્તુ, બરાબર. તો ઊંઘવા જાગવાની ક્રિયા, રોજ 10 વાગે તમે સુઈ જતા હશો ને તો તમને 10 વાગે ઊંઘ આવવાની જ છે. આ લયબદ્ધ ક્રિયા કહેવાય, સામાન્ય ચક્ર કહેવાય. આ સિવાય શરીરનું તાપમાન, શરીરનું તાપમાન આ જે ક્રિયા છે, જેમ કે આપણા શરીરનું તાપમાન તમને ખબર 37°C હોય, 37°C આ જાળવી રાખવાની ક્રિયા. શરીરના તમામે તમામ અંગોની અંદર આટલું જ તાપમાન જોવા મળશે. તમે કપાળની અંદર માપશો, ગળામાં માપો, કે પછી શરીરના કોઈ પણ અંગોમાં માપશો, એક્ઝેક્ટ આટલું તાપમાન હોય. અને રોજ આટલું તાપમાન જ રહે, 24 કલાક આટલું તાપમાન જ રહે. તાપમાનમાં વધારો ઘટાડો થાય તો તમને ખબર છે કે કેટલી ક્રિયાઓ બંધ થઈ જાય, કેટલી ક્રિયાઓમાં ખલેલ પહોંચશે, તો આપણે એને બીમારી કહીએ, બરાબર. તો શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્રિયા આ કરશે. આ ઉપરાંત ચયા પચયની ક્રિયાઓ, એના ઉપર પણ આ અસર કરશે. ચયા પચય એટલે આપણે જે ખોરાક ખાતા હશું, પછી એમાંથી શક્તિ ઉત્પન્ન થતી હશે, એ શક્તિનો આપણે ઉપયોગ કરતા હશું, તો બધી રેગ્યુલર જે ક્રિયાઓ ચાલતી હશે એ રેગ્યુલર ક્રિયાઓ માટે પણ મેલેટોનિન જવાબદાર છે. રંગકણ, રંગકણ સર્જનનો મતલબ શું થાય? આપણા શરીરની અંદર મેલેનિન નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે, રંજક દ્રવ્ય છે મેલેનિન. હવે આ મેલેનિન શું કરતું હશે? શરીરની અંદર ચામડીનો રંગ આપશે. જે વ્યક્તિમાં મેલેનિન વધુ હશે એને ચામડીનો રંગ વધુ ઘેરો હશે, બ્લેક હશે. જે વ્યક્તિની અંદર ઓછું હોય મેલેનિન એ ચામડી થોડી વ્હાઇટ દેખાશે, બરાબર. તો આપણા શરીરની અંદર બધી જગ્યાએ તમે જુઓ ચામડીનો રંગ એક સરખો જ છે. હા, અમુક લોકો તમે જોશો ને તો વ્હાઇટ બ્લેક, વ્હાઇટ બ્લેક આવું થતું હશે, બરાબર, જેને આપણે કોટ કહીએ છીએ. તો કોટ થવાને કારણ આ પણ હોઈ શકે છે કે એમના શરીરની અંદર મેલેટોનિન બરાબર કાર્ય કરતો ના હોય. તો આ સિવાય માસિક ચક્ર, માસિક ચક્રનો મતલબ ખબર છે તમને કે ભાઈ આપણા શરીરની અંદર, બરાબર, એડમિટ કરું બે બે જણા બીજા આવ્યા. હવે આપણા શરીરની અંદર 24 કલાકની એક સાયકલ ચાલતી છે સસ્તનોની અંદર, બરાબર, જેનો માસિક ચક્ર તરીકે ઓળખાય. આ ઉપરાંત સ્વ બચાવ, સ્વ બચાવ એટલે આપણે એમ કહીએ કે ભાઈ એ ભાઈ તારા માથા ઉપર કંઈક પડ્યું એટલે આપણા હાથ ઓટોમેટિક માથા ઉપર પહોંચી જશે, તો આ સ્વ બચાવ કહેવાય. આપણે યાદ ના કરીએ કે લાવ લાવ મારા હાથ માથા ઉપર લઈ જાઉં, બરાબર. તો આ જે હું બોલ્યો ને એ આપણે ચોપડીમાં આપેલું છે. આટલા આટલી ક્રિયાઓ કરે, આ બધી લયબદ્ધ ક્રિયાઓ છે, ચોક્કસ સમયે થતી ક્રિયાઓ છે, બરાબર. તેના માટે જવાબદાર કોણ આવતું હશે? યાદ રાખજો, પિન્યલ ગ્રંથ અગ્ર મગજના પૃષ્ઠભાગે આવેલી હોય છે. એને એપિફાઇસિસ સેરિબ્રી તરીકે પણ ઓળખાણ આપેલી છે. આજે હું લખી રહ્યો છું આ ટોપિક, બધા ટોપિક છે નીટના, બરાબર.
याद रखो एपी हाइसिस पेरी ब्री तरीके पर ओड़ खाए छे अनु नाम छे बीजू एम एपिफाइसिस एटला माटे केम के अग्रमगज साथे જોડાઈ ગયેલે છે એટલા માટે બરાબર અને પિન્યલ કાય જે કહીએ ને આપણે અગ્રમગજમાં પિન્યલ કાય તમને મેં સમજાવેલું હતું અગ્રમગજ ની અંદર પિટ્યુટરી ગ્રંથિ પણ હોય અને પિન્યલ ગ્રંથિ પણ આવેલી હશે તે પિન્યલ કાય જે હશે એ મગજના ભાગની અંદર જોવા મળશે પિન્યલ કાય હું લખી દઉં અહીંયા પિન્યલ કાય સાથે સંબંધિત હોય એમ બરાબર અને બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી ગ્રંથિ છે ભાઈ મનુષ્ય હોય ને તો ત્રણ ગર્ભસ્તર હોય બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અંત ગર્ભસ્તર તો બાહ્ય ગર્ભસ્તરમાંથી આ અંતસ્ત્રાવી ગ્રંથિ ઉત્પન્ન થશે બરાબર અને એપિફાઇસિસ સેરિબ્રી કેમ કીધું કેમ કે અગ્રમગજ સાથે જોડાયેલી છે એટલે કે ચેતાકોષનું રૂપાંતરણ થયેલી હશે એટલા માટે એને એવું નામ આપેલું છે બરાબર એપિફાઇસિસ તરીકેનું ઓકે બીજું એક મહત્વની વસ્તુ યાદ રાખજો કે ઉભયજીવી કહીએ આપણે ઉભયજીવીનો મતલબ ખબર છે કે જમીન અને પાણી બંને જગ્યાએ રહેતા હશે એવા એનું એક ઉદાહરણ બોલો તો કોઈ ખબર હોય તો મગર ના આવે મારા બેટા મગર ના આવે પહેલા મગર એટલા માટે ના આવે કે મગર પાણીમાં બહુ લાંબો સમય રોકાઈ ના શકે એ શ્વાસ લેવા માટે તને બહાર જ આવવું પડે બેટા એટલે મગર ને આવે મગજ માં બધા ધ્યાન આપી દેજો કારણ કે મોટા ભાગના લોકો મગર કહેતા હોય ઉભય જીવી તો મગર છે ને આમાં આવશે શરીર સ્વરૂપમાં આવશે યાદ રાખી લેજો બરાબર તો ઉભય જીવી અને શરીર સ્વરૂપની વાત કરીએ ને તો એમાં આ અંતઃસ્ત્રાવ જે હશે એટલે કે આ ગ્રંથિ જે હશે એમાંથી મેટાક્રોસિસ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય યાદ રાખો હું શું બોલું છું મેટાક્રોસિસ અને આ જે ભાગ છે આ જે દ્રવ્ય છે એ ત્વચામાં રંગ બદલવા માટે જવાબદાર છે રંગ બદલાવ એટલે કે આ લોકો પોતાનો ચામડીનો રંગ બદલી શકે છે આ ગ્રંથિના કારણે બરાબર યાદ રાખજો આ એમસીક્યુ બહુ મહત્વનો છે ઓકે અને આ જે ગ્રંથિ છે ને એ નીચલી કક્ષાના જે પૃષ્ઠવંશી કહીએ ને એની અંદર કાર્યરત છે નીચલી કક્ષાના પૃષ્ઠવંશી એટલે કેવા જેમ કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ ના આવે જેમ કે મત્સ્ય કહીએ કાં તો ચૂસમુખા સમુદાયના સજીવો કહીએ એવા સજીવોની અંદર જોવા મળતું હશે બરાબર સસ્તનની અંદરની વાત કરીએ આપણે સસ્તનમાં એટલે કે આપણી આપણો આપણો વર્ગ કહેવાય છે તો સસ્તનની અંદર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ એ જાતીય વર્તનનું નિયંત્રણ પણ કરતો હશે આવું આપણે ક્યાંય લખ્યું નહીં ધ્યાન રાખજો કે આ ગ્રંથિ જાતીય જે વર્તન હોય જાતીય વર્તનનું નિયંત્રણ કરશે જાતીય વર્તન એટલે સમજી ગયા હશો સેક્સ્યુઅલી જે આપણને વિચારો બધા આવતા હોય વિચિત્ર પ્રકારના એના માટે નહીં છે આ સિવાય જનન ઇન્દ્રિયોના વિકાસ માટે જનન ઇન્દ્રિયોનો મતલબ પણ તમને ખબર છે એટલે કે જે નર કે માદા હોય તો જે આપણે શિશ્ન કે યોનિમાં કહીએ તેના વિકાસ એના વિકાસ માટે પણ આ જવાબદાર છે બરાબર આજે મેં લખ્યું છે ને એ અમુક જગ્યાએ ટોપિકમાં તમને મળશે અમુકમાં નહીં મળે એટલે ધ્યાન રાખજો ઓકે ખાસ પછી એવું સાબિત થયું છે કે ભાઈ જ્યારે અંધકાર હોય ને એટલે કે આમ સૂર્યપ્રકાશ ઓછો હોય ને એ દરમિયાન મેલેટોનિન જે હશે એનું પ્રમાણ વધી જાય છે અને પ્રકાશ જે કહીએ એટલે સૂર્યપ્રકાશ વધુ આવતો હશે એવી જગ્યાએ એમ હા સોરી હું શું બોલું છું મને ધ્યાન અંધકાર દરમિયાન મેલેટોનિનનું પ્રમાણ વધી જાય એટલે કે સૂર્યપ્રકાશ ગેરહાજર હોય ત્યારે સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં મળતો હશે તો એવા વખતે એનું પ્રમાણ ઓછું થઈ જતું હશે માટે યાદ રાખજો આ સાબિત કરવું જોઈએ હવે એક્ઝેક્ટ કેવું થાય એવું જરૂર પણ નથી એમ કે અંધકાર દરમિયાન મેલેટોનિન નું પ્રમાણ કેવું થતું હશે વધે છે બરાબર 7 વર્ષની ઉંમર સુધીમાં આનો વિકાસ થઈ જાય આપણે એક મહત્વનો મુદ્દો છે કે 7 વર્ષ બાળક જન્મે એના પછી 7 વર્ષ સુધીમાં આ ગ્રંથિ કહીએ એનો વિકાસ થાય ત્યાં સુધીમાં વિકાસ પૂર્ણ થઈ જાય 7 વર્ષની અંદર સુધીમાં અને પછી ધીમે ધીમે અવનત થાય અવનતનો મતલબ તમને ખબર છે કે ધીમે ધીમે નાશ પામતી હશે બરાબર
દેડકામાં જે પિનિયલ કયા આવશે પાછળ લખું છું અહીંયા, દેડકામાં પિનિયલ કાય ત્રીજા નેત્ર તરીકે ઓળખાય છે. આ બધા હતા નીટના ટોપિક, બરાબર. તો જુઓ ફરીથી એકવાર આપણે રિપીટ કરી દઈએ. ચિંતનથી એનું સ્થાન અગ્રમગજની પૃષ્ઠભાગે અંતઃસ્ત્રાવ કયો ઉત્પન્ન કરતું હશે? મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. 24 કલાક તાલબદ્ધ થતી ક્રિયાઓ, લયબદ્ધ થતી ક્રિયાઓ માટે આ જવાબદાર છે. અગ્રમગજની પૃષ્ઠભાગે ગોઠવાયેલી છે માટે એને એપિફાઇસિસ, આ લખી જુઓ, એપિફાઇસિસ સેરિબ્રી તરીકે પણ ઓળખાણ આપેલી છે. એમ કે ચેતાકોષોના સમૂહમાં જોવા મળતો હશે એટલા માટે, બરાબર. 24 કલાકની તાલબદ્ધ ક્રિયાઓ કેવી? તો દાખલા તરીકે ઊંઘવા અને જાગવાની ક્રિયાઓ, શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્રિયા, ત્યાં પછીની ક્રિયાઓ, રંગકણ સર્જનની ક્રિયાઓ, માસિક ક્રિયા અને સ્વ બચાવ જેવી કેટલી ક્રિયાઓ જે હશે એના માટે પિન્યલ ગ્રંથિ જવાબદાર છે. ચોપડીમાં આપણે આટલું જ આપેલું છે, બરાબર. આ જે છે બીજા ટોપિક, એ પિન્યલ કાય જે કહીએ, અગ્રમગજની અંદર આવેલો એક ભાગ, આંતર મસ્તિષ્ક કહીએ ને, તૃતીય ગુહા, આંતર મસ્તિષ્ક ત્યાં જોડાયેલો છે આ વિસ્તાર પિન્યલ કાય, અને એની અંદર મેલેટોનિન નામની આ ગ્રંથિ આવેલી છે. માટે પૃષ્ઠભાગ કીધેલો હતો આપણે અગ્રમગજનો. અગ્રમગજના ત્રણ ભાગ હતા, અગ્રમગજના ત્રણ ભાગ હતા, કયા કયા હતા ખબર છે કોઈને? હાઇપોથેલેમસ, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ. અલે હા, તમે તો બાવા કર્યા મને ભેગાથી. તમે બોલ્યા બરાબર છે પણ એક્ઝેક્ટ નામ ના બોલ્યા. ચલો હું બોલું ફરતી, કોઈ બોલવાની ઈચ્છા હોય તો કહો. પેલું ધ્રાણપિંડ આવે, યાદ કરો હું શું બોલ્યો હતો તમને ભણાવતી વખતે અગ્રમગજમાં. પેલું ધ્રાણપિંડ આવે, બરાબર. એના પછી કોણ આવે? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, અને એના પછી આંતર મસ્તિષ્ક. તો મગજમાં ઘૂસી ગયું. અગ્રમગજના કેટલા ભાગ? ત્રણ, ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, અને પછી કોણ આવતું હશે? આંતર મસ્તિષ્ક. યાદ રહ્યું? સારું સારું સાંભળો. બસ બસ બસ, બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. આપણે શું કીધું? આપણે ત્રિગર્ભસ્તરી છીએ, ત્રણ ગર્ભસ્તરો ધરાવે, તો આ ગ્રંથિ ક્યાંથી ઉત્પન્ન થતી હશે? બાહ્ય ગર્ભસ્તરમાંથી. ઉભયજીવી અને શરીર સ્વરૂપની અંદર આ ગ્રંથિ જે હશે એમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ રંગ બદલવા માટે, ત્વચાના રંગ બદલવા માટે જવાબદાર છે. માટે એ ક્રિયાને મેટાક્રોસિસ તરીકે ઓળખાય, બરાબર. હવે મેટાક્રોસિસ છે એનાથી રંગ બદલાય તો એ લોકો સુકા રંગ બદલતા હશે, તો પોતાના રક્ષણ કરવા માટે દુશ્મન પ્રાણીથી, કાં તો ભાઈ કોઈનો શિકાર કરવા માટે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે એમને ત્વચાનો રંગ બદલી કરતા હશે. કાચિંડો તમે જોયો હશે, કાચિંડો કેવો રંગ બદલી કરે ધડાધડ, બરાબર. એના માટે જવાબદાર આ ગ્રંથિ છે. સસ્તનની વાત કરીએ, તેમાં જાતીય વર્તન નિયંત્રણ પણ ગ્રંથિ કરે છે. જનનેન્દ્રિયોના વિકાસ માટે જવાબદાર છે. અંધકારની પ્રક્રિયા દરમિયાન, એટલે કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હશે એ વખતે એનું પ્રમાણ વધી જાય છે. 7 વર્ષ સુધીમાં આનો વિકાસ પૂર્ણ થઈ જાય, અને મોસ્ટ ટાઈમ બી દેડકાની અંદર પિન્યલ કાય ત્રીજા નેત્ર તરીકે ઓળખાણ આપેલી છે. ખાલી બસ એવું કીધું છે કે ત્રીજા નેત્ર તરીકે ઓળખાય છે, બરાબર. જો આપણે આ પિન્યલ કાય જે છે ઉંદરમાંથી દૂર કરી નાખીએ આપણે, તો સમય પહેલા જ એમાં વૃદ્ધત્વ આવી જાય. વૃદ્ધત્વ એટલે ઘરેડું થઈ જાય, બરાબર. અત્યારે એને કંઈ લેવા દેવા નહીં, એ બધું એક્સ્ટ્રા પોઈન્ટ હતા. આટલું બહુ થઈ ગયું અને બહારનું કશું ના આવે. બોલો, કોઈને કઈ પૂછવું હોય તો કહો ભાઈ, નહીં તો પછી આપણે આગળ થાઇરોઇડ ગ્રંથિ વિશે આગળ ઉઠાવી લઈએ, બરાબર. છે કોઈનો કોઈ પ્રશ્ન? ના સર. તો ચલો થાઇરોઇડ, કોઈને કોઈ પ્રશ્ન પૂછવો તો વચ્ચે પૂછી લેજો, બરાબર. આનું સ્થાન લખીએ પેલા થાઇરોઇડનું, કે ક્યાં જોવા મળે એમ. તો શ્વાસ નલિકા કહીએ આપણે, ની બંને બાજુ જોવા મળે, બંને બાજુએ ઉપરની તરફ ગોઠવાયેલી ગ્રંથિ. શ્વાસ નળીની બંને બાજુઓ કઈ રીતે? જો હું તમને બતાવું કેવી રીતે. આ રીતે આમ થઈને આમ શ્વાસ નળી આપણા શરીરની અંદર ગળાના ભાગે આવેલી છે, રાઈટ. તો આ શ્વાસ નળીની અહીંયા આ રીતે જોવા મળશે. આ રીતે ગોઠવાયેલી છે, અને અહીંયા આ રીતે ખંડિકાઓ છે. એટલે આ કોણ આવ્યું મોડું આટલું હાર્દિન મગજ કુદી લાગે છે,
આટલી મોડી મોડી આવે. આજે હું દોરી છું ને એ થાઇરોઇડ ગ્રંથિ દોરી રહ્યો છું, અને જે તમને જે પથરા જેવું દેખાઈ રહ્યું છે ને બધું, આ બધું એની ખંડિકાઓ કહેવાય. આ રીતે ગોઠવાયેલી હોય આપણી શ્વાસ નળીની બંને બાજુએ, આ રીતે હોય. તમારી ચોપડીમાં આકૃતિ પણ આપેલી છે, આવી જોઈ લેજો. બરાબર, આ રીતે છે શરીરની અંદર આપણા ગળાના ભાગે ગોઠવાયેલી છે, અને બંને સાંકડા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા ખંડો છે. મતલબ કે આ છે ને એ ખંડ કહેવાય, આને પણ કહેવાય ખંડ. એટલે દ્વિખંડી થઈ ગયું, બે ખંડા એટલે. અને વચ્ચેના ભાગે અહીંયા આ રીતે જે તમને જોવા મળે છે આને કહેવાય સંયોજક પેશીનો સાંકડો પટ્ટો, એટલે એને કહેવાશે સેતુ. સેતુ, સેતુનો મતલબ તમને ખબર છે, સેતુ એટલે જોડતો વિસ્તાર. અને આ છે શ્વાસ નળી, અને આ શ્વાસ નળીની અંદર અહીંયા તમને ખબર છે એ પ્રમાણે અહીંયા સી આકારની કાષ્ઠમય કડીઓ પણ આવેલી હોય. એ બધું આપણે ભણી ગયેલા આગળ શ્વસન તંત્રમાં, સી આકારની કાષ્ઠમય કડીઓ હોય. બરાબર, સમજી ગયા? તો આ હતી દ્વિખંડી. દ્વિખંડી કેમ કીધું? કેમ કે બે ખંડો આવેલા છે. થાઇરોઇડ ગ્રંથિ શ્વાસ નળીની બંને બાજુ ગોઠવાયેલી. બરાબર, અને બંને ખંડો સાંકડા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે. પ્રશ્ન પૂછાય કે કઈ પેશી હોય, તો સંયોજક પેશી. યાદ રાખજો, કઈ? સંયોજક પેશી, એનાથી ગોઠવાય, એનાથી જોડાયેલી હશે. આ જે સેતુ છે એનું બીજું નામ કેટલીક વખત આને ઇથમસ તરીકે પણ ઓળખાય. ઇથમસ આ નામ પણ પાડેલું છે. ઇથમસ એટલે સાંકડો ભાગ, યાદ રાખજો. ઇથમસ નો મતલબ સેતુ નહીં, પણ ઇથમસ એટલે સાંકડો ભાગ કહેવાય. આ સાંકડો વિસ્તાર છે, જોઈ લો. બરાબર, માટે એને ઇથમસ તરીકે ઓળખાય. અને આખી થાઇરોઇડ ગ્રંથિ ખંડિકાઓથી બનેલી છે. તમે જોઈ લો અહીંયા રાઉન્ડ રાઉન્ડ દેખાય ને બધા, એક બધી ખંડિકાઓ કહેવાય. છ દ્વિખંડી, અને દરેક ખંડમાં અનેક ખંડિકાઓ આવેલી હશે. બરાબર, અને આ ખંડિકાઓ જે હશે આપણે આને કહીએ ખંડિકા. તો આ ખંડિકાઓ ઘનાકાર અધિછદની બનેલી છે. ઘનાકાર અધિછદ એની બનેલી હશે. મોસ્ટ ટાઈમ કેમ થયો, અને તમને બધું અમુક તો નીટ સાથે જ હું થઈ રહ્યો છું. હજુ આપણે આજે બપોર નીટ નો લેક્ચર છે ને? તો બધા જ બાળકોને હું કહી દઉં કે ભાઈ બધા એક વાગે રેગ્યુલર હાજર થઈ જજો. હું એક વાગ્યાની અંદર બે મિનિટ બાકી છે ને ત્યારે લિંક મોકલી દઈશ. એક ને ત્રણ વાગે મીટિંગ લોક કરી દઈશ હવે. બરાબર, કેમ કે મારે વારે ઘડીએ તમે લોકો અંદર એન્ટર ક્લાસરૂમ એન્ટર થવા માટે શું કરવું પડે છે, અંદર ધ્યાન આપવું પડે મોબાઈલમાં, એટલે ભણાવવા મને ડિસ્ટર્બ થઈ રહ્યું છે. માટે 3-4 મિનિટમાં બધા આવી જવું, પછી મીટિંગ લોક થઈ જશે, એટલે ભણાવવામાં વ્યવસ્થિત રહે આપણે બધું. અને ખાલી નીટ ચાલશે અને ચેપ્ટર નંબર 7 ચાલુ કરીશું. નીટની વાત નીટમાં કરીશું એક વાગે. અત્યારે આપણે અહીંયા વાત કરીએ. આ સિવાય નીટ ચાલશે. આ તો નીટ હું આપી રહ્યો છું એ તો ખરું જ, પણ એ સિવાય પણ બીજું ચાલશે, એટલે બધા હાજર થઈ જજો. બરાબર, અને આ ખંડિકાઓની અંદર જિલેટિન નામનો, યાદ રાખજો, કલિલ પદાર્થ આવેલો હોય છે. કલિલ, જિલેટિન નામના કલિલ પદાર્થ આ ખંડિકાઓની અંદર ગોઠવાયેલો હોય. ઓકે, અને આ ગ્રંથિ જે કહીએ ને આપણે થાઇરોઇડ ગ્રંથિ, એ ગ્રંથિ 3 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. એટલા અંતઃસ્ત્રાવ 3. ઓકે, કયા કયા 3? તો નંબર 1 એમાં આવશે થાઇરોક્સિન, નામ છે એવું. બરાબર, આ સિવાય આની અંદર નંબર 2 T3. T3 નો મતલબ થાય ટ્રાય આયોડો થાઇરોનિન. અને ત્રીજો નંબર આવશે T4. આ જે T4 છે ને, ઉભા રહો, આ T4 આને જ કહી દઈશું આપણે, એટલે કે આનું બીજું નામ છે ટેટ્રા આયોડો થાઇરોનિન. T4 એટલે ટેટ્રા, અને T3 એટલે ટ્રાય આયોડો થાઇરોનિન. આના સંપૂર્ણ નામ તમારા ચોપડીમાં લખેલા હશે. બરાબર, આપણે અહીંયા ત્રીજા નંબરે TCT કરી દઈએ, થાઇરોકેલ્સીટોનિન. થાઇરોકેલ્સીટોનિન લખી દો અહીંયા. આ બધા હું ફોટા મોકલી દઈશ. બરાબર, એટલે અત્યારે કશું તમે લખતા નહીં. તો કેટલા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા ગ્રંથિમાંથી? 3. થાઇરોક્સિન એટલે T4, જેને ટેટ્રા આયોડોથાઇરોનિન કહેવાય. T3 એટલે એને કહેવાશે ટ્રાય આયોડોથાઇરોનિન કહેવાય. આ બંનેનું કોમન નામ થાઇરોક્સિન જ કહેવાય. TCT પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, અને એને કહેવાશે થાઇરોકેલ્સીટોનિન. આખું નામ છે થાઇરોકેલ્સીટોનિન, TCP, એ રીતે એમ. બરાબર, અને ખનિજ તત્વનું નામ પૂછે કે
આ ગ્રંથિ છે એના માટે કયું ખનિજ તત્વ જવાબદાર છે? તો આયોડિન. આયોડિન નમક નહીં કહેતા આપણે. આ ગ્રંથિના અંતઃસ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે. આયોડિન હશે તો અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થશે. આયોડિનની ઉણપ હશે તો અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે અથવા તો ઉત્પન્ન જ નહીં થાય. તો ગ્રંથિમાં સોજો આવી જાય, ગ્રંથિમાં સોજો આવી જાય તો આપણે શું કહેતા હશું એને? ગોઇટર. ગોઇટરનો મતલબ ખબર છે. ગળાના ભાગ્યા એલી થાઇરોઇડ ગ્રંથિ કેવી થતી હશે? ખુલી જશે. કોના કારણે ગોઇટર થયો? ખોરાકમાં આયોડિન ની ઉણપના કારણે આ ગ્રંથિ આપણને જોશે. બરાબર, ખાસ યાદ રાખજો. એટલે કે જે ગ્રંથિ કહીએ, આ ગ્રંથિ જે કહીએ એની અંદર કદમાં વધારો થાય. કદમાં વધારો થાય એટલે સોજો આવ્યો કહેવાય, માટે આપણે એનું નામ પાડીશું ગોઇટર. ઓકે, બરાબર. હા, હજી તો વાર છે. ફરીથી એક વાત કહી દઉં તમને લોકોના, થાઇરોઇડ ગ્રંથિ એનું સ્થાન ક્યાં કીધું? કે શ્વાસ નળી જે છે એ શ્વાસ નળીની બંને બાજુએ ગોઠવાયેલી હશે, શ્વાસ નળીની ઉપર એમ. બરાબર, અને આ જે શ્વાસ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ દ્વિખંડી છે, જોઈ શકો છો. અને દરેક ખંડની અંદર ખંડિકાઓ હશે. આ ખંડિકાઓ ઘનાકાર અધિછદ્ય પેશીની બનેલી હશે. બરાબર, એટલે હજુ હાર્ડલી જોઈન્ટ નથી થઈ શકી. કેટલી વખત આ બધા છોકરી, કેમ કે ચિંતા ના કરે કે હું આ બધું રેકોર્ડિંગ મૂકી દઈશ પાછું, એટલે વાંધો જ લેજે. હા, આ ખંડિકાઓ ઘનાકાર અધિછદની બનેલી છે અને એમાં જિલેટીન નામનું કલ્લીલ દ્રવ્ય ઉત્પન્ન થયેલું જોવા મળતું હશે. બરાબર, આખું મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ બનશે. એની દિવાલ શેની બનેલી હશે? તો કે ઘનાકાર અધિછદની બનેલી છે. બંને ખંડ જે હશે સેતુ કહીએ, ઇથમસ તરીકે ઓળખાય એ વિસ્તાર, એ સંયોજક પેશીનું નામ છે, એ સેતુ દ્વારા જોડાઈ ગયેલા હશે. બરાબર, આ જે ગ્રંથિ છે એ કેટલા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે? તો કે મુખ્ય ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. થાઇરોક્સિન અથવા તો T4 ટેટ્રા આયોડોથાઇરોનિન, T3 ટ્રાય આયોડોથાઇરોનિન અને થાઇરોકેલ્સિટોનિન. આ ગ્રંથિમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હશે આ બધા, એ અંતઃસ્ત્રાવ માટે જવાબદાર ખનિજ તત્વ કયું છે? તો કે આયોડિન. જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય, યાદ રાખજો, જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય અને એને કહેવાય રોગ. એટલે ગળાના ભાગે સોજો આવેલો દેખાય એને ગોઇટર તરીકે ઓળખાય. બરાબર, હવે કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો બોલો. હવે લઈએ આપણે, હવે આ ગ્રંથિ જે કહીએ ને ત્રણ અંતઃસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવમાં વધારો ઘટાડો થાય એના આધારે રોગોના નામ પડતા હશે. હાઇપોથાઇરોડિઝમ પહેલું ભણીએ આપણે. હાઇપો તમારા જોડે બધું સળંગ જ લખીએ, તમે અલગ અલગ પાડીએ અને મને ખાસ કરીને તમે સાંભળો. મને સાંભળવાથી જ તમને ઘણા બધા એમસીક્યુ વીએસક્યુ તો આવડી જ જશે, યાદ રાખજો. બરાબર, એટલે ધ્યાનથી સાંભળ્યા કરો. હાઇપોથાઇરોડિઝમ, હાઇપોથાઇરોડિઝમ એટલે શું? હાઇપોનો મતલબ ઓછું થાય અને થાઇરોડિઝમ એટલે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. તો શરીરમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થાય એટલે હાઇપોથાઇરોડિઝમ થાય, ઓછો સ્ત્રાવ. બરાબર, થાઇરોક્સિન નામનો જે અંતઃસ્ત્રાવ હોય એનો ઓછો ઉત્પન્ન થાય એટલે હાઇપોથાઇરોડિઝમ થાય. તેની ખામીઓ કઈ કઈ થતી હશે? તો પહેલા જ નંબરે ક્રિટિનિઝમ થાય, યાદ રાખજો. પેલું કોણ આવતું હશે? ક્રિટિનિઝમ. તમારા ચોપડીમાં ઇંગ્લિશમાં લખ્યું છે. તો ક્રિટિનિઝમમાં શું થાય? તો ક્રિટિનિઝમની અંદર કોઈ બેન ગર્ભવતી હોય અને એવા વખતે એમના ખોરાકની અંદર આયોડિનની ઉણપ હોય, આયોડિનની ઉણપ હશે તો સીધી વસ્તુ છે કે અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે. માટે એમના હાઇપોથાઇરોડિઝમ થવાથી એ જે બાળક હશે એ બાળકનો વિકાસ રૂંધાય, એટલે કે જે બાળક હોય ને એનો ખામીયુક્ત વિકાસ થાય. બરાબર, એટલે પ્રસ્તુતિ દરમિયાન એ બાળક જ્યારે જન્મ તો ખરું જ, પણ એ ખામીયુક્ત હોય. એટલે ખામી એટલે કેવી હોય? તો એના કારણે એક તો એનો માનસિક વિકાસ રૂંધાય, એટલે કે બાળક છે ને એ સજ ગાડું જેવું દેખાય આપણને. બરાબર, એની વૃદ્ધિ કુંઠિત થઈ ગયેલી હોય, જેટલું એ પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં વૃદ્ધિ થવી જોઈએ થાય નહીં. આ સિવાય અસામાન્ય ચામડી, એની વૃદ્ધિ થાય, બહેરાપણું, મૂંગાપણું, હા બાળક બહેરું કે મૂંગું પણ જોવા મળશે. તો આ બધા જે લક્ષણો કીધા ને આપણે એ ક્રિટિનિઝમના કહેવાય. ચલો જુઓ, કયા કયા લીધા તો લખી દઉં છે કે આના કારણે એક તો વૃદ્ધિ કુંઠિત, કુંઠિતનો મતલબ શું થાય? એ વૃદ્ધિ અટકાય, એનો વિકાસ ના થાય. આ સિવાય માનસિક વિકાસ,
માનસિક વિકાસ રૂંધાય. બાળક નું માનસિક વિકાસ થાય નહીં, આપણે જેવું નોર્મલ ના દેખાય એમ, બરાબર. અસામાન્ય ચામડી, અસામાન્ય ચામડી ની વૃદ્ધિ થાય, કડકલી વાળી ચામડી બની જાય. બાળક બહેરાપણું કે મૂંગાપણું દર્શાવે, બહેરાપણું કે મૂંગાપણું જોવા મળશે. એટલે કે બાળક બહેરું કે મૂંગું જોવા મળશે, એનાસ્થેસિયા કહેવાય, બરાબર. ઓકે, હવે બીજા નંબર થાય મિક્સોડીમાં. આ વળી કઈ સીમા મિક્સોડીમાં? મિક્સોડીમાં શું થાય? તો પુખ્ત સ્ત્રીઓમાં જો અંતઃસ્ત્રાવની ઉણપ થાય, પુખ્ત સ્ત્રીઓમાં, સ્પેશિયલ પુખ્ત સ્ત્રીઓની વાત ચાલે છે, સ્ત્રીમાં જો અંતઃસ્ત્રાવની ઉણપ થાય તો એમની અંદર આ મિક્સોડીમાં જોવા મળશે. એટલે આમાં થાય છે લક્ષણ કેવા મિક્સોડીમાં? તો ચામડીની અધી ચરમમાં પેશી જગ્યાએ એમાં ચરબીનો ભરાવો થાય. ચામડીમાં લખી દઉં અહીંયા, ચામડીમાં, ચામડીની અધી ચર્મ પેશી, અધી ચર્મીય પેશી એટલે શું? આપણા શરીરમાં બે પ્રકારની ચામડીનો ભાગ છે, અધી ચર્મ અને નીચર્મમાં. અધી ચર્મ એટલે આપણે જે ચામડીને જોઈ શકીએ એના નીચેનો વિસ્તાર, અને નીચર્મ એટલે આપણે જે શરીરના સ્નાયુને ટચ કરતો હશે એ વિસ્તાર, બરાબર, જેને આપણે જોઈ ના શકીએ, નીચર્મ જોઈ ના શકીએ. અધી ચર્મ જે હશે, જે ત્વચા તમે જોઈ શકો છો, એ બસ અધી ચર્મનો વિસ્તાર છે. તો એ અધી ચર્મની નીચેના ભાગે આ જે પેશી આવેલી હશે એની અંદર ચરબીનો ભરાવો થાય, મતલબ કે સ્ત્રી છે ને જાડી દેખાય. મતલબ નહીં કહેતા આપણે લીલો ગોઇટર, સૂકો ગોઇટર આવું બોલતા, સૂતા લીલો ગોઇટર કહેવાય. ગોઇટર હોવાથી એના શરીરનું કદ વધતું જ જશે, ભલે એ લોકો ડાયટિંગ કરતા હોય ના કરતા હોય. મેં સમજી ગયા એક પ્રકારનું મિક્સોડીમાની વાત મેં શીખી દઈએ, બરાબર. આ હતું હાઇપરથાઇરોઇડિઝમની વાત. જો વધુ પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો તેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. હાઇપર એટલે વધવું અને હાઇપો એટલે ઘટવું, બરાબર. આ બે અલગ અલગ ભાગ જોવા મળતા હશે. હવે આટલું સુધી રવા દઉં છું, કેમ કે અહીંયા હવે લેક્ચર પતી જશે એટલા માટે.